ધોરણ ત્રણ વિષય કમ્પ્યુટર પાઠ છ પેન્ટ બ્રશ. આપણે આગળની વિડીયોમાં આપણે ટાઇટલ બાર વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે બે નંબર મેનુ બાર વિશે માહિતી મેળવી હતી. તો મેનુ બારની અંદર હવે મેનુ બાર ક્યાં આવેલું છે જે મેં તમને બતાવ્યું હતું તમારા પાઠ્યપુસ્તકની અંદર જુઓ પેજ નંબર 28 છે એની અંદર પેન્ટ બ્રશનું ચિત્ર આપ્યું છે. એમાં બે નંબર જુઓ બે નંબર જે છે એરો કરીને બતાવ્યું છે એની અંદર મેનુ બાર ક્યાં આવ્યું છે બે નંબર મૂકી છે બરાબર. એમાં જો ફાઇલ એડિટ વ્યૂ ઇમેજ અને કલર્સ અને હેલ્પ જેવા મેનુ જોવા મળે. હવે આ મેનુની મદદથી આપણે વિવિધ પ્રકારના કાર્યો કરી શકીએ છીએ. આપણે જોઈએ તો એમાં જોઈએ કે ફાઇલ મેનુની અંદર ન્યૂ ઓપન સેવ સેવ એઝ પ્રિન્ટ પ્રિવ્યૂ પેજ શટર પ્રિન્ટ સેન્ડ સેટ બેઝ સેટસ બેકગ્રાઉન્ડ રિસન્ટ ફાઇલ એક્ઝિટ જેવા વિકલ્પો તમને જોવા મળશે. એના દ્વારા આપણે વિવિધ પ્રકારના કાર્યો કરી શકીએ છીએ. હવે એમાં જોઈએ આપણે એસએવીઈ લખેલું છે આ સેવ સેવ કમાન્ડ દ્વારા આપણે શું કરીએ છીએ ફાઇલને સેવ કરી શકીએ છીએ અને તમારું નામ લખીને તમે સેવ કરી શકો છો. ઓપન ઓપન કમાન્ડ દ્વારા શું કરે અગાઉ બનાવેલી ફાઇલને ખોલી શકાય છે. એટલે કે સોમવારે તમે ફાઇલ બનાવી છે તમારા નામની લખીને તો બીજે દિવસ સ્કૂલમાં આવીને મંગળવારે પણ તેને તમે ઓપન કરી શકો છો એ ફાઇલને. હવે પ્રિન્ટ એટલે કે તમે જે અંદર લખાણ લખ્યું હોય ચિત્ર દોર્યું હોય એને શું કરી શકો છો તમે કાગળ પર છાપી શકાય છે. સેટસ બેકગ્રાઉન્ડ એટલે કે જે તમે ચિત્ર દોર્યું છે એને તમે ડેસ્કટોપ પર બેકગ્રાઉન્ડ તરીકે પણ મૂકી શકાય છે. પછી આગળ જોઈએ એડિટ મેનુ. તો એડિટ મેનુની અંદર યુ અન્ડુ રિપીટ કટ કોપી પેસ્ટ ક્લિયર સિલેક્શન સિલેક્ટ ઓલ કોપી ટુ પેસ્ટ ફ્રોમ જેવા વિકલ્પો જોવા મળે છે. હવે એમાં એના કાર્ય જોઈએ આપણે અન્ડુ. અન્ડુ એટલે કે શું છે કે કમાન્ડ દ્વારા છેલ્લે આપેલો કમાન્ડ રદ કરી શકાય છે. એટલે કે ધારો કે તમે જુઓ યુ એન ડી ઓ લખ્યું છે બરાબર પછી એની નીચે યુ એન ડી ઈ લખો તો ફરી આપણે જો અન્ડુ કમાન્ડ દબાવો તો શું થઈ જાય અન્ડુ લખેલું પાછો આવશે પાછા ઈની જગ્યાએ ઓ આવશે. આવી રીતના આપણે એટલે કે છેલ્લે આપેલો કમાન્ડને શું કરી શકાય રદ કરી શકાય. રિપીટ આર ઈ પી ઈ એ ટી રિપીટ એટલે શું છે કે રિપીટ કમાન્ડ દ્વારા અન્ડુ કમાન્ડની આપેલી અસરને શું કરી શકાય છે રદ કરી શકાય છે. અને સીયુટી કટ કટ કમાન્ડ દ્વારા શું કરી શકાય સિલેક્ટ માહિતી એક જગ્યાથી બીજી જગ્યાથી ખરી ખસેડી શકાય છે. એટલે કે જેટલું તમે સિલેક્ટ કરો છો એ માહિતીને કટ ઉપર માઉસને લઈ જઈને એની પર ક્લિક કરવાથી એ માહિતી શું થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય. એવું જ કોપીનું છે. કોપી એટલે શું કમાન્ડ દ્વારા સિલેક્ટ માહિતી તેના જેવી જ બીજી નકલ તૈયાર કરી એટલે કે એની અંદર તમે જેવું લખાણ લખ્યું એવું ને એવું જ લખાણ લખાય છે એટલે કે બીજી નકલ તૈયાર થઈ જાય છે. આગળ જોઈએ કટ અને કોપી કમાન્ડ આપ્યા પછી શું કરવાનું તમારે પી એ એસ ટી પેસ્ટ કમાન્ડ દબાવવો જરૂરી છે. હવે પેસ્ટ કમાન્ડ આપ્યા પછી તમારે શું કરવાનું કે કટ અને કોપીની પ્રક્રિયા પૂરી થઈ જાય એટલે કે કોપી થઈ જાય છે. અને આગળ જોઈએ ક્લિયર સિલેક્શન. હવે ક્લિયર સિલેક્શન એટલે શું કે કમાન્ડ દ્વારા આ ક્લિયર સિલેક્શન કમાન્ડ જે છે એના દ્વારા શું કે ચિત્રને ભૂસી શકાય છે. અને સિલેક્ટ ઓલ એટલે શું કે આખું જે વર્ક એરિયા અંદર જે તમામ માહિતી શું થઈ જાય છે સિલેક્ટ થઈ જાય આખે આખું ચિત્રને સિલેક્ટ કરી શકો છો. હવે આવશે વી આર ઈ ડબલ્યુ વ્યૂ મેન્યુ. તો વ્યૂ મેન્યુની અંદર ટૂલ બોક્સ કલર બોક્સ ટેક્સ્ટ ટૂલ બાર ઝૂમ અને વીમ બીટ મેપ જેવા કમાન્ડ જોવા મળશે. તો ટૂલ બોક્સનો ઉપયોગ શું અને કલર બોક્સ અને સ્ટેટસ બાર વિકલ્પ પર તમે ક્લિક કરીને શું કરે વિન્ડોને દૃશ્યમાન કે અદૃશ્ય કરી શકો. હવે ટેક્સ્ટ ટૂલ બાર. તો ટેક્સ્ટ ટૂલ બાર એટલે શું કે જે પસંદ કરેલો છે એ જોવા મળશે તમને. અને ઇમેજ. હવે ઇમેજ એટલે શું કે ફોટો. એની અંદર ફાઇલ રોટેક સ્ટ્રેચ સ્ક્રીવ સ્ન્યુ ઇનવાઇટ કલર્સ એટ્રીબ્યુટ્સ કલર ઇમેજ જેવા વિકલ્પો છે. એટલે કે એની અંદર શું હોય જે ચિત્ર જે હોય છે એને આડું ઊભું ઊંધું છતું પણ કહી શકો છો મોટું નાનું કહી શકો એની અંદર કલર પણ પૂરી શકો છો તમે. હવે ક્લિયર ઇમેજ એટલે શું કે એના દ્વારા ચિત્રને ભૂસી શકાય છે અને અન્ય વિકલ્પો દ્વારા ચિત્રના ગુણધર્મો પણ જઈ શકાય છે અને તેમાં ફેરફાર પણ કરી શકાય છે બીજા બધા વિકલ્પો દ્વારા. આ બધા એટ્રીબ્યુટ્સ ક્લિયર ઇનવાઇટ કલર્સ આ બધા દ્વારા શું ચિત્રના ગુણધર્મો જાણી શકાય એને જરૂરી મુજબ એને ફેરફાર કરે નાનું મોટું ઊંધું છતું વગેરે કહી શકાય. હવે આગળ જે કલર્સ તો કલર્સની અંદર શું થાય
એ જે સિલેક્ટ જે તમે કલર કરો છો એ કલરને આછો કે ઘાટો પણ કરી શકાય છે. હવે આગળ જોઈએ 3 નંબર વર્ક એરિયા. એ વર્ક એરિયા એટલે શું છે કે પેન્સિલ કે વર્ક એરિયા ક્યાં આવે તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 28ની અંદર જુઓ 3 નંબર છે, તીર છે મોટું જો એ વર્ક એરિયા છે કે એની અંદર આપણે શું કહીએ ચિત્રને દોરી શકીએ છીએ, લખી શકીએ છીએ પેન્સિલ કે પેનથી તમે શું કરો છો કાગળ પર ચિત્ર દોરી શકો છો. વર્ક એરિયામાં આપણે ટૂલ્સ દ્વારા ચિત્ર દોરી શકીએ. ટૂલ્સ ક્યાં આવેલા છે એ પણ મેં તમને બતાવ્યું હતું. હવે દોરેલા ચિત્રની અંદર શું કહે છે આપણે સુધારો કરી શકીએ છીએ, સ્કેનર દ્વારા સ્કેન કરીને માહિતીને પણ સુધારો કરી શકે છે. 4 નંબર છે કલર બોક્સ. તો કલર બોક્સની અંદર કુલ કેટલા કલર છે? 28 કલર છે. ખાલી જગ્યામાં પૂછાય છે કે કલર બોક્સમાં ખાલી જગ્યા કલર આવેલા છે, તો જવાબમાં લખવાનું આપણે 28 કલર કે એને પર શું કરવાનું સિલેક્ટ કરી અને જે જે ચિત્રમાં રંગ પૂરી શકાય છે કે એટલે કે તે રંગમાં ચિત્ર દોરી શકાય છે. અને ચિત્રમાં રંગ પૂરવા માટે સૌ પ્રથમ તમારે શું કરવાનું ફિલ વિથ કલર ટૂલ પસંદ કરીને જે કલર પૂરવો હોય તે રંગ પસંદ કરી ચિત્રમાં કે ચિત્રના ભાગમાં રંગ પૂરો હોય ત્યાં તમે ક્લિક કરી શકો. હા, હવે આપણે આગળની વિડીયોની અંદર ટૂલ બોક્સ વિશે માહિતી મેળવીશું. બરાબર, એ ટૂલ બોક્સ વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં મેળવીશું.